શાદ ઉદયપુરી ની ગઝલ નો એક શેર મને યાદ આવે છે હમ ભાગતે રહે માયા કે લી હર જગ સુખ જો પરિવાર મેં તમને વિડીયોમાં જીત નો મનાવતો જે શખ્સ દેખાયો અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને પગે લાગતો પણ દેખાયો એ વ્યક્તિ પણ સાઉથનો સુપરસ્ટાર પવન કલ્યાણ છે પવન કલ્યાણ પણ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ છે હાલમાં પવન કલ્યાણની ચર્ચા બહુ જ થઈ રહી છે પણ આ વખતે ચર્ચાનું કારણ કોઈ ફિલ્મ કે લોકસભા ચૂંટણીમાં જીત મેળવવું એ નથી એમની ચર્ચાનું એ કારણ છે એમનો પરિવાર અને એમના સંસ્કાર નમસ્કાર આપની સાથે હું સેજલ જનસેવા પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણને ચૂંટણીમાં જંગી જીત મળ્યા પછી સમગ્ર આંધ્રપ્રદેશમાં જીતનો સિનેમા અને કોનીડેલા પરિવારમાં પણ સેલિબ્રેશન કરાયું અભિનેતાથી નેતા બનેલા પવન કલ્યાણની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હૈદરાબાદમાં પરિવારમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સૌથી પહેલા પવનની પત્ની અન્ના લેન્ઝેવાએ એમનું સ્વાગત કર્યું ત્યાર પછી એમના ભાઈ ભાભી અને સમગ્ર પરિવારે પવન કલ્યાણનું ગ્રાન્ડ સ્ટાઈલમાં સ્વાગત કર્યું ચૂંટણી જીત્યા પછી અને એનડીએ ની બેઠકમાં હાજરી આપ્યા પછી પવન કલ્યાણ જ્યારે હૈદરાબાદ પહોંચ્યા તો પરિવારે ઘરે પહોંચતા જ ધમાકેદાર સ્વાગત કર્યું પવન કલ્યાણે પોતાના મોટા ભાઈ ચિરંજીવી અને ભાભીને સષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા

તેલુગુ ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઉત્સાહ ઉત્સાહિત છે અને એના માટે એને અભિનંદન મળી રહ્યા છે જો કે વાયરલ થઈ રહેલો આ વિડીયો બીજા કોઈએ નહીં પણ ચિરંજીવીએ પોતે પોસ્ટ કર્યો છે ને એમાં લખ્યું છે કેપ્શનમાં કે મારા પ્રિય ભાઈ વાસ્તવિક જીવનના પાવર સ્ટારનું ભાવનાત્મક સ્વાગત છે એક હીરોની ઘર વાપસી થઈ ગોડ બ્લેસ યુ આ બધી વાતો એટલે કરી છીએ આપણે કેમ કે આપણે ત્યાં રાજનૈતિક જીવન કે સામાજિક જીવન હોય નેતા હોય કે અભિનેતા હોય પરિવાર સાથે હોય તો બહુ જ મોટો ફેર પડે છે સાથે જ એ પરિવારમાં સંસ્કારોનું સિંચન અને સંસ્કારો કોઈ મોટી ખુશી હોય ત્યારે છલકાય દેખાય નહીં તો કઈ નહીં પણ મોટી ખુશીઓમાંય અનુભવાય એ બહુ જ જરૂરી હોય છે આધુનિક વાતાવરણમાં બદલાતા કૌટુંબિક મૂલ્યો વચ્ચે પરિવારમાં પ્રેમ સંવાદિતતા અને મૂલ્યોની ભાષા આજકાલ શીખવી બહુ જ મહત્વપૂર્ણ બની ગઈ છે તમે દ્રશ્યોમાં જુઓ એક સાઉથનો સુપરસ્ટાર ચિરંજીવી એની સામે બીજો સાઉથનો સુપરસ્ટાર એનો જ નાનો ભાઈ પવન કલ્યાણ ચપ્પલ કાઢી સાષ્ટાંગ દંડવત પ્રણામ એના મોટા ભાઈને કરે છે તમારા વિચારો કદાચ અલગ હોઈ શકે પણ પ્રોફેશન અને પરિવાર બંને અલગ છે એ પરિવાર જ છે જે તમારી ખુશીમાં તમારા જેટલું જ ખુશ થઈ શકે અને તમારા દુઃખમાં તમારા જેટલું જ દુઃખી પણ થઈ શકે તમારા વિચારો અલગ હોઈ શકે સંબંધો પ્રત્યેની ભાવના ક્યારેય બદલાઈ ના શકે જેમ કે વાત પવન કલ્યાણની જ કરીએ બે હજાર આઠમાં ચિરંજીવીએ પ્રજા રાજ્યમ પાર્ટીની શરૂઆત કરી ત્યારે પવન કલ્યાણ પાર્ટીનું યુથ વિંગનો પ્રેસિડેન્ટ હતો પવન કલ્યાણે ચૂંટણી દરમિયાન ભાઈ માટે પ્રચાર પણ કર્યો હતો જો કે ચિરંજીવીએ જ્યારે પોતાની પાર્ટી કોંગ્રેસમાં મર્જ કરી ત્યારે પવન કલ્યાણે પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો આટલું જ નહીં ચિરંજીવીના આ પગલાથી દુઃખી થઈને પવન કલ્યાણે ભાઈ સાથેના સંબંધો પણ નામ પૂરતા જ રાખ્યા પવન કલ્યાણે બે હાજર ચૌદ માં પોતાની રાજકીય પાર્ટી જનસેના પાર્ટી બનાવી ચિરંજીવીની પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ અને એ રીતે ચિરંજીવી કોંગ્રેસ સાથે છે જ્યારે પવન કલ્યાણ ભાજપ તરફી છે એટલે મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવા જોઈએ અને એટલે જ જ્યારે પવન કલ્યાણ ચૂંટણીમાં જંગી જીત સાથે પરિવાર પાસે પહોંચ્યો તો ભાઈને ભેટીને ભાવુક થઈ ગયો રડી પડ્યો સામે તેમના ભાઈએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે તમે સાચે જ

લોકસભા અને આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ જેટલાપટ્ટ જીતી ગયા વિધાનસભાની વાત કરીએ તો પવન કલ્યાણની જનસેના અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને ભાજપનું અલાયન્સ હતું જનસેના પાર્ટીએ એકવીસ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા અને તમામ ઉમેદવારો જીતી ગયા આંધ્રપ્રદેશની સીટ પ્રીતમપુરાથી ખુદ પવન કલ્યાણ ચૂંટણી લડ્યા હતા જે ખુદ સત્તર ટીડીપી જે ચંદ્રબાબુ ની છે જે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એનડીએ ની સરકાર બને એમાં કિંગ મેકરની ભૂમિકા ભજવશે એવી વાતો પણ આપણે સાંભળી છે અને એનડીએ ની સરકાર હવે બની રહી છે દેશની અંદર પ્રધાન આપણે ક્યારેય જોઈ શકતા નથી અને આજે આજકાલના જે સંબંધો આજકાલના જે દ્રશ્યો પરિવારોના સામે આવે છે એમાં આ પ્રકારના દ્રશ્યો હોવા બહુ જ જરૂરી દેખાઈ રહ્યા છે તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર